દાનેરા તાલુકાના સરાલ ગામમાં વહોડા ના વહેણ વચ્ચે એક ખેડૂતે પાળો બાંધી દેતા ખેડૂત સામે અન્ય ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. દાનેરા તાલુકાના સરાલ ગામ નજીકથી આશિયાના વહોડામાં વરસાદનું પાણી ભારે વહેણમાં આવતું હોવાથી આ વખતે દેવકનભાઈ નામના ખેડૂતે પાણીના વહેણ વચ્ચે જ પાળો બાંધી દેતા આદિવાસી સમાજના મજૂર વર્ગના લોકો તેમજ અન્ય ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતો દ્વારા દાનેરા પોલીસ મથક સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને તેમાં જણાવ્યું છે કે તાત્કાલિક ધોરણે પાણીના વહેણ વચ્ચે બાંધેલો પાળો દૂર કરવા માટે માંગ કરી છે. પાળો દૂર કરવામાં નહીં આવે તો પાણીના વહેણ વખતે કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની રહેશે? આ પાળાના લીધે અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નાશ પામી શકે તેવી શક્યતા છે. અહેવાલ સુલતાન પઠાણ, દાનેરા. આ બાજુ વોળો હેડે બરાબર, એમાં હવે સરાલના પટેલે જે દેવકણભાઈ રૂપાભાઈ કરીને બરાબર, એ બહુ માથાભારે માણસ છે બરાબર. એ કોઈનું સાંભળતો નથી અને આજે વર્ષોથી પાળો અહીંયા ચાલે છે, હાગી વેણ ચાલુ છે બરાબર. એની અંદર આડો પાળો બાંધ્યો છે બરાબર, અને આડો પાળો બાંધવાથી અહીંયા આ બધા માજીરોણા બધા 50 ઝોપડે બરાબર આ ઝોપડપટ્ટી રહે છે બરાબર. એમને બધાને નુકસાન થાય છે, સામે પાણી પણ નીકળી જાય બારોબાર બરાબર. એ માટે હવે જો આ લોકોને કોઈ જો ઝોપડપટ્ટીને કોઈ નુકસાન થયું અથવા કોઈ બી માણસોને જાનહાનિથી વળો વધારે આવવાથી તો એની જવાબદાર કોણ રહેશે? 2015 આ માણસ અમારે કેડે પડેલો હોય, આ જુદી વોળાનું જે જૂનું વેણે એ બધીને અમારા 200 ઘરે કેડે પડેલો આ માણસ દેવકણભાઈ રૂપાભાઈ ગામ સરાદ. તમારું નામ કાકા? મારું નામ ત્રિકમાભાઈ ગોકળાભાઈ, ગામ દોનેરા. સરાલનો જે વોળો હોય અને એમાં દેવકણભાઈ રૂપાભાઈ પાળો આડો બધી નોખ્યો બરાબર, એટલે વોળાનું વેણ અટકાવી અને 40-50 આજે ઘરવાળા ત્યો રહે બરાબર, એમના બધાના ખેતરનું ધોવણ થાય.